देहनु दान करीने समाजने उत्तम उदाहरण पूरू पाड्यु छे। मरण बाद पोतानी काया समाजने उपयोगी बनी रहे ने मेडिकलना विद्यार्थीओने मानवदेहना अभ्यासमां तेमनी काया मददरूप बने तेना माटे अवसान बाद पण आ वृद्धना देहने बनास मेडिकल कॉलेजमां विद्यार्थीओने अभ्यास माटे दान करवामां आव्युं छे। शरीर अमूल्य छे। आ शरीर जेटलू जीवित अवस्थामां काम लागे छे तेटलू मृत अवस्थामां पण उपयोगी साबित थतुं होय छे। त्यारे समाज माटे उपयोगी बनवाना आशयथी ડીસાના એક વૃદ્ધે પોતાના અંગનું દાન કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। માનવ શરીર કુદરતી છે અને તે કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી। એક તરફ અત્યારે માનવ જીવન પર અનેક બીમારીઓ પ્રહાર કરી રહી છે, ત્યારે આ બીમારીઓ સામે માનવ જાતિને બચાવવા માટે મેડિકલના વિદ્યાર્થીઓએ નવી નવી શોધ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ માટે માનવ શરીરની જરૂરત ઊભી થતી હોય છે અને માનવ શરીરના બંધારણના અભ્યાસ માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। પરંતુ માનવ શરીરના અછત હોવાને લીધે વિદ્યાર્થીઓ પૂરતો અભ્યાસ કરી શકતા નથી, જેને લઈ આ દાન પુરવાર સાબિત થયું છે। શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોડી ડોનેશન, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એનો અમને સંપર્ક કરે છે, ઘણીવાર એવો અગાઉથી પણ અમને સંમતિપત્ર આપે છે, તો એવી વ્યક્તિનું બોડી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે મોકલવાની વ્યવસ્થા શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। ભાઈ દિનેશચંદ્રભાઈ અને એમના પત્ની અમારે ત્યાં 5 વર્ષ પહેલાં એમનો સંકલ્પપત્ર આપી ગયા હતા। સવારે અમને જાણ થઈ તો મેડિકલ કોલેજ ધારપુર અને મેડિકલ કોલેજ પાલનપુર બંને જગ્યાએ તપાસ કરી, બંને જગ્યાએ અમને સંમતિ મળી હતી અને પાલનપુર મેડિકલ કોલેજમાં મોકલવા માટે અમે સૌએ વ્યવસ્થા કરી છે। પરિવારજનોએ અને આજુબાજુ સોસાયટીના નગરજનોએ પણ બહુ સારી વ્યવસ્થા કરી અને મગનભાઈનો પણ સહકાર રહ્યો અમને, અને તપાસ કરીને અમે ત્યાં બોડી વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે મોકલી આપી છે। દિશાના રહેવાસી અને દાંતીવાડા સિંચાઈ વિભાગમાં કેનાલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિનેશચંદ્ર વીરેશ્વર દવેનું અવસાન થયા બાદ તેમના પરિવારે તેમના દેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કર્યું છે। દિનેશ દવે 81 વર્ષની વયે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો। જ્યારે દિનેશ દવે 60 વર્ષના હતા ત્યારે જ તેમણે અને તેમની સાથે તેમની દીકરી અને પત્નીએ પોતાના દેહનું દાન કરવાનો વિચાર કર્યો હતો અને દિનેશભાઈએ તેમના અવસાન પહેલાં જ ડીસામાં કાર્યરત શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને તેમના દેહનું દાન કરવા માટે સંમતિપત્રક આપ્યું હતું। ત્યારે દિનેશ દવેનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા દિનેશના પાર્થિવ દેહને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો અને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિનેશભાઈના પાર્થિવ દેહને પાલનપુરની બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો। મને ખબર છે કે દિનેશ કાકાની લગભગ 60 વર્ષની ઉંમર હતી ત્યારે એમણે અને એમના પત્નીએ દેહદાન કરવાનું એ વખતે વિચારેલું અને મારા પારિવારિક સંબંધો હતા એટલે મારા પપ્પાને પણ એમણે વાત કરેલી અને એમની 81 વર્ષની ઉંમરે જ્યારે કુદરતી અવસાન થયું છે ત્યારે એમના દીકરી અને એમના પત્નીએ પણ આ વાતને માન્ય રાખીને દેહદાન કર્યું છે। આ દેહદાનથી ઘણા બધા વિદ્યાર્થીઓ માનવ જગતના કલ્યાણ માટે તૈયાર થશે, માણસોને પડતી તકલીફો માટે તૈયાર થશે, તો આવા વડીલ લોકો પણ જો દેહદાન માટે પ્રેરાતા હોય તો આ સમયની માંગ છે કે આપણે પણ દેહદાન તરફ બહુ વિચારવું જોઈએ અને પરિવારોએ પણ પહેલાથી આવો નિર્ણય લેવો જોઈએ, જે આ સમયની માંગ છે। વર્તમાન સમયમાં નવી નવી બીમારીઓ વચ્ચે મેડિકલ સુવિધા જ એકમાત્ર રામબાણ ઇલાજ છે, પરંતુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં માનવ શરીર ન મળતા અભ્યાસ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, તો બીજી તરફ લોકોએ પણ દેહદાન અંગે જાગૃત બનીને પોતાના અવસાન બાદ પોતાના નશ્વર શરીરનું મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રમાં વધુ ને વધુ પ્રગતિ થઈ શકે અને વર્તમાન સમયમાં સમાજની પણ આ માંગ ઊભી થઈ છે, ત્યારે લોકોએ જાગૃત બનીને એક કદમ આ દિશા તરફ પણ ઉઠાવવું જોઈએ।
કે જેથી ભવિષ્યમાં આવનારી પેઢીને પણ કેટલીય બીમારીઓથી બચાવવા માટે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં મેડિકલ વિભાગ સક્ષમ બની શકે. તો હવે જોવાનું રહ્યું કે શું આગામી સમયમાં દેહદાન અને અંગદાનમાં વધારો થશે કે નહીં. હરેશ ઠાકોર, બનાસકાંઠા, નિર્માણ ન્યૂઝ. અમદાવાદની સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. વિગતો અનુસાર અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સંચાલિત